એથર કંપનીના સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા ગઈકાલે વહેલી સવારે આગનો બનાવ બન્યો હતો. કુલ 27 કામદારો છે આમાં દાઝી ગયા હતા અને હવે આ આગના મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે. ગત રાત સુધી 7 કામદાર લાપતા હતા અને હવે 6 ના મૃતદેહ મળ્યા છે. વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથારજી. બળદેવ, શું અપડેટ્સ? જે રીતે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની અંદર એથોર કંપની જે છે, કેમિકલ બનાવતી જે કંપની છે, તેની અંદર અચાનક જ રાત્રિના સમયે, ગઈકાલ રાત્રિના 2 વાગ્યાના સમયની અંદર કોઈ કારણસર જે આગ લાગી હતી અને જે વિસ્ફોટ થયો હતો અને તેના કારણે ભયંકર આગ જે હતી તે સ્વરૂપ ધારણ કર્યું હતું. જેની અંદર જે રાત્રિના સમય જે 65 જેટલા જે કર્મચારીઓ જે કામ કરી રહ્યા હતા તેમાંથી 27 અને બીજા 7 એટલે કહી શકાય છે કે 35 જેટલા જે કર્મચારીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને જેમાંથી 27 જેટલા જે કામદારો છે તેમને તાત્કાલિક જે દાઝી જવાના કારણે તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે બીજી બાજુ મહત્વની વસ્તુ બપોર બાદ એ જાણવા મળી હતી કે 7 જેટલા જે કર્મચારીઓ જે કામદારો છે તે લાપતા હોવાની જે માહિતી પોલીસને મળી હતી અને જે ફાયર વિભાગ દ્વારા જે શોધખોળ શરૂ કરી હતી. પણ જે રીતે મહત્વની વાત સામે આવી રહી છે કે આ લોકોને કઈ રીતે બહાર કાઢી શકાય, કારણ કે 7 જેટલા જે કામદારો લાપતા હોવાની જે પરિવારજનોએ જે વાત કરી હતી ને તેના કારણે જે કંપનીની અંદર જે શોધખોળ હાથ ધરી હતી ત્યારે મોડી રાત્રિના સમય 100 જેટલા જે કંગાળ જે છે વ્યક્તિઓના જે કંગાળ મળી આવ્યાની હોવાની જે માહિતી સામે આવી છે. તમામ લોકોને જે પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. મહત્વની વસ્તુ એ છે કે ગઈકાલ સવારે જે રીતે કંપનીના જે મેનેજર એચઆર મેનેજર હતા તેમણે જણાવ્યું હતું આ રીતની જે ઘટના બની છે તેની અંદર કોઈ જાનહાનિ થઈ નથી. તો આ 7 લોકોના જે મિસિંગ થયા હતા એટલે કોની બેદરકારી છે તમામ બાબતો ઉપર હવે પોલીસ જો તપાસ કરે તો અનેક રહસ્યો બહાર આવી શકે છે. કારણ કે આટલી મોટી આગની જે દુર્ઘટના બની હતી તેની અંદર 27 જેટલા કર્મચારીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને એમાં 4 જેટલા જે કર્મચારીઓ છે હજુ પણ જે આઈસીયુ ની અંદર જે ભરતી કરવામાં આવ્યા છે, સારવાર લઈ રહ્યા છે. ત્યારે 7 લોકોના જે મોત છે કહી શકાય છે કે 6 લોકોના જે મોત થયા છે, હજુ એક વ્યક્તિનું જે કંગાલ છે તે મળ્યું નથી. એટલે 7 લોકો જે મિસિંગ હતા એટલે ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ લાગી રહ્યું છે. કોની બેદરકારી છે તે એક સવાલ છે, કારણ કે ઉચ્ચ અધિકારીઓ કલેક્ટર વિભાગ દ્વારા જો પણ તપાસ કરવામાં આવે તો અનેક રહસ્ય બહાર આવી શકે છે. હવે જોવાનું રહ્યું કે કંપનીના જે માલિક જે ઊંચી પોસ્ટ ધરાવતા હોવાના કારણે પોલીસ અથવા તો કલેક્ટર વિભાગ દ્વારા આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી તેવી ચર્ચાનો સૂર છે ઉઠ્યો છે. જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ તો જે લોકો 7 લોકો લાપતા હતા એમાંથી 6 લોકોના મૃતદેહ મળ્યા છે સમાચાર મળી રહ્યા છે. પરંતુ ગઈકાલે આગ લાગી હતી અને એથર કંપનીના માલિકનું એવું કહેવું હતું કે કોઈ જાનહાનિ નથી થઈ, કોઈ નુકસાન નથી પહોંચ્યું. પરંતુ અત્યારે સમાચાર મળ્યા છે કે 6 ના મૃતદેહ મળી આવ્યા છે.